સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર અને પ્રસાર જોરો શોરોમાં શરૂ થઈ ગયો છે ત્યારે જનરલ આઈ વિટનેસની ટીમે સુરત શહેરના વોર્ડ નંબર અઠાવીસ ના ઉમેદવારો પાસે તેમના ચૂંટણી લક્ષી એજન્ડાઓ અને તેમના વિકાસના મુદ્દાઓ જાણવાના પ્રયાસો કર્યા હતા એવામાં બીજેપીએ આ વર્ષે નો રિપીટેશન ફોર્મ્યુલા અપનાવી હતી પરંતુ વોર્ડ નંબર અઠાવીસમાંથી આ બે ઉમેદવારોને ફરી ટિકિટ આપવામાં આવી જેથી ઉમેદવારોએ પણ પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો હતો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રચાર અને પ્રસાર બંને જોરશોરમાં શરૂ કરી દેવામાં આવે છે આજે આપણે વોર્ડ નંબર ઉમેદવારો પાસે જાણવા આવ્યા છે તો તેમની પાસે જાણીશું તેઓ શું કહેવા માંગે છે બીજેપી દ્વારા આ વખતે નો રિપીટેશન ફોર્મ્યુલા અપનાવવા આવ્યો છે ત્યારે આપણે આ વોર્ડ નંબર ના મહિલા ઉમેદવાર છે પૂર્ણિમાબેન દાવલે તેમને રિપીટ કરવામાં આવે છે તેમને પૂછીશું કે શું કહેવા માંગશે તેઓ જી શું નમસ્કાર વોર્ડ નંબર અઠ્ઠાવીસ પાંડેસરા બેસ્તાન પૂર્ણિમા બેન હરીશભાઈ દાવલે આજે મારી તો ત્રીજી ટર્મ છે પણ ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામો અમે લોકો સુધી પહોંચાડ્યા છે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય સરકારની યોજના ગુજરાત સરકારની યોજનાઓ અમે છેવાડાના માનવી માનવી સુધી પહોંચાડી છે જેને પરિણામે આજે ભારતીય જનતા પાર્ટીના માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે વિશ્વાસ મૂકીને

આ બધી જે કંઈક યોજનાઓ છે સુકન્યા સમૃદ્ધિ યોજના છે આવી જે કંઈક મહિલાઓને લગતી છોકરીઓને લગતી બેટી બચાવો બેટી પઢાવો વાળું છે એટલે આવી જે કંઈ યોજના હશે તો તેના હું સંપૂર્ણપણે સાથ આપીને એઓને હું સહકાર આપીશ અઠાવીસના આપણા બીજા ઉમેદવારો પણ જોડાયા છે તેમને પૂછીશું કે આ વખતે તેમના વોર્ડમાં કઈ રીતે તેઓ સ્થાનિક જે લોકોના પ્રશ્નો છે તેમને નિકાલ આપવાની કોશિશ કરી છે આપનું નામ જય શ્રી રામ હું મારું નામ શરદભાઈ પાટિલ વાર્ડ નંબર અઠ્ઠાવીસ પાંડેસરા બેસ્તાન ભારતીય જનતા પાર્ટીએ જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબ વિવેકભાઈ પટેલ અને સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટી મોડી મંડળે જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એનો અમે સો ટકા વિશ્વાસમાં પરિવર્તન કરીશું જનતા જનાર્દનનું સો ટકા કામ કર્યું છે જનતા અમારા પાસે આવશે તો એમનો આરજી રાતે પણ આવ્યા અમારા પાસે રાતના બે વાગ્યે પણ આવે તો ઉઠીને એમનું કામ કરવાનો અમે પ્રયાસ કરીશું અને સો ટકા કામ કરી આપીશું અમારા પાસે વિકાસના તો બહુ ઘણા મુદ્દા છે અમારા પાસે પચીસ વર્ષથી સુરત મહાનગરપાલિકામાં જે ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે એના પહેલાં જે શાસન હતું એમાં સુરત કેવું હતું અને આજનું સુરત કેવું છે એ દેખાય છે છતાં પણ આજે અમારે જે છે હવે આગળ જઈને અમારે જે ધામરીકરણ રસ્તા છે એ બંધ કરીને આરસીસી રસ્તા બનાવવાનો પ્લાન ચાલે છે અમારો વિચાર ચાલે છે કેમ કે ડાંબરીકરણ કરીએ તો એનાથી રસ્તાઓ ઊંચા થાય એના લીધે જે મકાનો છે એમની લેવલ નીચે નીચે જાય એનાથી લોકોના ઘરા નીચે ગયા પછી એમનો

જે માંગણી અને લાગણી છે એને ખૂબ સારી રીતે અમે વાચા આપી અને એમની જે અમારા પર ભરોસો મળ્યો કે પાર્ટીએ મૂકેલો છે એને ફળીભૂત કરીશું ચેનલના માધ્યમથી આજે એ કહેવાનું છે કે આજે લોકોની વચ્ચે અમે પ્રચાર માટે જઈ રહ્યા છીએ ત્યારે લોકો ખૂબ ઉત્સાહથી ભારતીય જનતા પાર્ટીના સાથે જોડાયેલા છે ગેરગેરથી ખૂબ ઉત્સાહ સાથે સમર્થન પણ મળી રહ્યું છે પાર્ટીના એક કાર્યકર્તા તરીકે પાર્ટી વારંવાર અમને પ્રજાની વચ્ચે કેવી રીતે જઈ શકે જવું જોઈએ એના માટે વિવિધ કામો લઈને મોકલે છે જુદી જુદી યોજનાઓને લઈને મોકલે છે એક ભાગરૂપે અમે સતત એમની સાથે સંપર્કમાં હોઈએ છીએ એટલે લોકો આજે અમારી સાથે ખૂબ આત્મીયતાથી જોડાયા છે એટલે ભારતીય જનતા પાર્ટીનો અને અમારા વોર્ડનો એમાં ખાસ કરીને ચારે ચાર ઉમેદવારો ભવ્ય વિજય થવાનો છે એવી હું આપ સૌને ખાતરી આપું છું